હેલો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો દ્વારા એક નવી અગત્યની માહિતી તમારા સમક્ષ રજૂ કરવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો અગત્યની માહિતી એ રહેશે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર યુજી તથા પીજી કક્ષાના એટલે કે એમએ તથા એમ કોમ બી એ તથા બીકોમ કોમ સેમેસ્ટર એક્ટના એક્સટર્નલ વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ બે હજાર સોળ પછીના છે તે વિદ્યાર્થીઓએ સેમેસ્ટર એકમાં પરીક્ષા આપી હોય અને તેમને પરીક્ષામાં કેટી આવી હોય તો તે વિદ્યાર્થીઓ માટે રિમિડિયલ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ગઈ છે તો જોશું આપણે આ વિડીયો દ્વારા કઈ તારીખે પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થાય છે છેલ્લી તારીખ કઈ રહેશે અને રેગ્યુલર ફી શું છે તે દરેક વિશે આપણે માહિતી મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો આ પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી છે બી એ તથા બીકોમ સેમેસ્ટર એક તથા એમ એ તથા એમ કોમ સેમેસ્ટર એકની ફ્રેશ તથા રિપીટીયર બાહ્ય પરીક્ષાના ફોર્મ ભરવા બાબતેનો છે જાણ કરવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંભવિત ડિસેમ્બર બે હજાર બાવીસ અથવા જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં લેનાર બી એ તથા બી કોમ સેમેસ્ટર એક તેમજ એમ એ તથા એમ કોમ સેમેસ્ટર એકની ફ્રેશ તથા રિપીટેર બાહ્ય પરીક્ષાના ઓનલાઈન ફોર્મ તથા ફી નીચે મુજબની વિગતે તારીખ આઠ આઠ બે હજાર બાવીસથી છેલ્લી તારીખ રહેશે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર બાવીસ સુધીમાં યુનિવર્સિટીની અહીંયા તમને વેબસાઇટ આપેલી છે અથવા આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમારે ફોર્મ ફિલઅપ કરી આપવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમને પરીક્ષાનું નામ આપેલું છે નંબર એક ઉપર છે બી એ તથા બી સેમેસ્ટર એક આ પરીક્ષા એક્સટર્નલ વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ બે હજાર સોળ પછીના છે તે વિદ્યાર્થીઓ માટે છે જેમની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ રહેશે તારીખ આઠ આઠ બે હજાર બાવીસ છેલ્લી તારીખ રહેશે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર બાવીસ જેની રેગ્યુલર ફી રહેશે ચારસો ને પંચ્યાસી રૂપિયા નંબર બે ઉપર છે એમ તથા એમ કોમ સેમેસ્ટર એક એક્સટર્નલ વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ બે હજાર સોળ પછીના છે તે વિદ્યાર્થીઓ જેમને પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ રહેશે તારીખ આઠ આઠ બે હજાર બાવીસ છેલ્લી તારીખ રહેશે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર બાવીસ જેમની રેગ્યુલર ફી રહેશે આઠસો ને પચાસ રૂપિયા ત્યારબાદ અહીંયા તમને નીચે જાણ કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓએ માર્કશીટનું વેરીફિકેશન કરાવવાનું થતું હોય તેવા વિદ્યાર્થીઓએ નીચે જણાવ્યા મુજબની તારીખે યુનિવર્સિટી કાર્યાલયે અસલ તથા ઝેરોક્ષ માર્કશીટ તેમજ ફોર્મમાં દર્શાવેલ ડોક્યુમેન્ટની સાથે રૂબરૂ કરાવવાનું રહેશે અહીંયા તમને જો તમે નીચે મુજબની તારીખે ફોર્મ ભરેલું હશે જે વિદ્યાર્થીઓએ તારીખ આઠ આઠ બે હજાર બાવીસથી છેલ્લી તારીખ છે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર બાવીસ સુધીમાં ફોર્મ ભરેલું હશે તે વિદ્યાર્થીઓ માટે માર્કશીટ વેરિફિકેશનની તારીખ છે તારીખ દસ આઠ બે હજાર બાવીસ છેલ્લી તારીખ રહેશે તારીખ ત્રણ નવ બે હજાર બાવીસ સુધીમાં તમારે માર્કશીટ વેરિફિકેશન કરાવવાની રહેશે ત્યારબાદ અહીંયા તમને નીચે જાણ કરવામાં આવી છે ઉપરોક્ત વેરિફિકેશનની મુદત પૂર્ણ થયા બાદ જે વિદ્યાર્થીઓએ વેરિફિકેશન કરાવવાનું બાકી રહી ગયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ તારીખ પાંચ નવ બે હજાર બાવીસથી છેલ્લી તારીખ છે તારીખ આઠ નવ બે હજાર બાવીસ સુધીમાં વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે વેરિફિકેશનની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ કોઈપણ સંજોગોમાં વેરિફિકેશન કરી આપવામાં આવશે નહીં જેની સર્વે વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી મહિનાનો બીજો અને ચોથો શનિવાર તેમજ રવિવાર તથા જાહેર રજાના દિવસો સિવાય વેરિફિકેશન કરાવવા આવવાનું રહેશે જે વિદ્યાર્થીઓએ છેલ્લી તારીખે વેરિફિકેશન કરાવેલ હશે તેને તારીખ નવ નવ બે હજાર બાવીસ સુધીમાં મોડામાં મોડું તેમજ લોગિનમાંથી ઓનલાઈન પરીક્ષા ફોર્મ બંને નિયત ફી ભરવાની રહેશે જેની ખાસ નોંધ લેવી તો વિદ્યાર્થી મિત્રો આ દરેક અપડેટની માહિતી દરેક વિદ્યાર્થીઓ સુધી શેર કરી દેજો જેથી એ પણ રિમિડલ પરીક્ષા આપી શકે અને તેમની યોગ્ય તારીખ મુજબ માર્કશીટ વેરિફિકેશન કરી શકે